આ બધા અત્યારે પેઇન્ટિંગ ચાલુ છે, બધામાં જાતે મસાલા બધા અમને પેઇન્ટિંગ છે, એનું રીપેઇન્ટિંગ થાય છે, બલ્બ બને છે, આ મશીનમાં પેકિંગ થાય, પાઉચ બને છે, બધા બધા ઓટોમેટિક પેકિંગ છે, હાઈ સ્પીડ. અને પછી ચટણી આ ખજૂર આંબલીની ચટણીની બોટલ છે, ખૂબ સરસ આવે, એકદમ તૈયાર છે ચટણી, આપણે હમણાં સેટ થાય છે ને, બરાબર એની બોટલ છે, ભરાઈ છે સારી ફોટો. પાણીપુરી ચટણી પેકિંગ થાય છે, અહીંયા પેકિંગ યુનિટ છે, અને અહીંયાથી સીલ કરીને આ બંધ બનાવીને સીધા બોક્સ તમારા રેડી થઈ જાય. ચટણી ચમચી તૈયાર, બધું તૈયાર, રેડી ટુ ઈટ ભેળ, મિક્સ કરીને સીધી કોલેજિયમ ભેળ, જે આખા વર્લ્ડમાં ગમે ત્યાં જઈને સુરતની ભેળ ખાય, કોલેજિયમ ભેળ સુરત ભેળ ખાય, ગમે ત્યાં જઈને ખાય, રેડી ટુ ઈટ. ફેક્ટરીની તો વિઝિટ કરી લીધી, હવે આપણે આ બધું બધું આ બધા ઇન્સ્ટન્ટ મિક્સ છે, તૈયાર જ આવશે. પાણીપુરી જેમ તમને મેં બતાવ્યું ને, એક લીટર પાણી જ ખાલી નાખવાનું છે, એટલે ઠંડા પાણીપુરીમાં પાણીપુરીનું પાણી તૈયાર થઈ જાય, અને બધા ફ્લેવર પાંચ ફ્લેવર એમાં અવેલેબલ છે. પંજાબી શાકમાં ફક્ત મસાલો તૈયાર છે, પનીર વાપરવાનું, મટર વાપરવાનું, જે પણ બનાવવું હોય તે તમારે યુઝ કરવાનું. ગુજરાતી શાકની બહુ ઈઝી છે, ફક્ત શાકભાજી જ એડ કરવાના, આખા કાંદા ભરેલા રીંગણ, ફક્ત રીંગણ વાપરવાના, કાંદા વાપરવાના, કાજુ ગાંઠિયા વાપરવાના, એટલે તમારું ગુજરાતી શાક તૈયાર. ગુજરાતી શાકે તમે રાખો, પંજાબી રાખો, પંજાબી શાકે રાખો, ગુજરાતીમાં સર આપણા જેવી ક્વોલિટી તો લગભગ ક્યાંય તમને મળશે. હાઇજીન પ્રોબ્લેમ બનાવો, બહુ સોલિડ. તમારે રેસ્ટોરન્ટમાં ગુજરાતી શાક ખાવા, પંજાબી શાક ખાવા જવું જ નહીં પડે, જરૂર જ નહીં પડે, એટલું બધું ટેસ્ટી, બહુ ટેસ્ટી. કારણ કે અમારો ધંધો જ પેઢીથી, મતલબ જે પેઢી ચાલી હોય રસોઈયા છીએ, અને પપ્પાની આવડતથી જ આગળ અમે આ પ્લસ કર્યું છે પોઈન્ટ. એમના જે મસાલા સ્પાઈસી જે રસોડા મોટા મોટા કરી જે લોકોને ખવડાવ્યું ને, એ અમે હવે પેકિંગમાં લાવ્યા, કે હવે ઘરે 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 ભારતમાં સુરતમાં કે બહાર ગમે ત્યાં જાય, અને આપણી રસોઈ ગમે ત્યાંથી એને જાતે બનાવવામાં બહુ, મતલબમાં જે વિદ્યાર્થીઓ કદાચ રહેતા હોય બહાર, રહેતો છે, આ સ્ટુડન્ટ છે, બહાર જાય છે ભણવા જાય છે, હવે એને ક્યાંય બીજે ગુજરાતી ખાવા હોય, પંજાબી ખાવા હોય, કે ફાસ્ટફૂડની આઈટમ ખાવી હોય, તો બહુ ઈઝી ઘરે બનાવી શકે, અને એકદમ રીઝનેબલ રેટમાં તૈયાર થઈ જાય. તો આપણે આ ટેસ્ટ કરવું હોય તો હમણાં ટેસ્ટ તમને કરાવી દઉં, તૈયાર જ છે આપણી પાસે બધી આઈટમ અવેલેબલ છે. હમણાં ભેળ છે ને હંમેશા યાદ આવે કે કઈક તીખું ચટપટું ખાવું હોય તો કેવી રીતે, ક્યાં અવેલેબલ છે, હવે તમારે આમાં કઈ જ નથી કરવાનું. આ ચટણી ચમચી સાથે તૈયાર છે, આ રીતના પેકિંગ તૈયાર આવે. હવે આને આ ખોલી ખાલી કર્યું, એમાં આપણી ગ્રીન ચટણી કોલેજનની આ નાખી, અને આપણી કોલેજન ભેળ વિદેશમાં કે ગમે ત્યાં જ્યાં તમે લઈને બનાવો ઘરે, ભેળ તૈયાર થઈ ગઈ. આ તો હાવ ઈઝી, તો આમાં બીજું કઈ ના, ખૂબ સરસ બધું તૈયાર જ છે, બરાબર. હવે આ મિક્સ કર્યું અને ભેળ તૈયાર થઈ ગઈ આપણી, જો ટેસ્ટ કરો, એકદમ રસાદાર ભેળ, હો કોરી મોરી નહીં રે, રસાદાર રેડી આપણી કોલેજન ભેળ, જો તીખી. તો ભાઈ આ આપણે બહાર નાસ્તો કરીએ એની કરતા આ પેકેટ આપણે આરે હોય તો મજા આવી જાય, કે ગમે અહીંયા ખાવાનું મન થાય તો આ પેકેટ દોડ્યું અને આવડી આ રીતે ભાઈ ખાઈ લેવાનું. કેવો લાગ્યો ટેસ્ટ? એકદમ ક્રન્ચી ને જોરદાર ટેસ્ટ લાગે. તમને ક્યારે કે તમે બહાર ખાવશો કે રેસ્ટોરન્ટમાં બનેલી ખાવશો કે લારી ઉપર જે આપણી ફેમસ છે સુરતની, કયો ટેસ્ટ તમને અવેલેબલ? એકદમ જોરદાર, ઘરે બનાવો ને તમે પાણીપુરી નું પાણી બનાવીને, આમાં આપણે પેકેટ તોડ્યું
અને મસાલા મિક્સ કરી આ રીતે પાણીમાં જ ખાલી મિક્સ કરવાનું છે. એક લીટર પાણીમાં ઠંડુ પાણી લઈ લેવાનું બરફ વાળો મસ્તીનું. એટલે એક લીટર ઠંડુ પાણી તૈયાર થઈ ગયું. આ કોન્સેપ્ટ રેડી આપણે. આ પાણી ભરી આજે જે ટેસ્ટ લોકોને જોઈએ છે એ અમે પ્રોવાઇડ કરીએ છીએ, આપીએ છીએ, પણ એની હાઇજેનિકતા, ક્વોલિટી બધું સારી રીતે અમે મેન્ટેન કરીએ છીએ. આમાં પણ તૈયાર મસાલા આવે બટેકાનો, 1 કિલો બાફેલા બટેકામાં મસાલો મિક્સ કરો એટલે આ મસાલો તૈયાર થઈ ગયો. પાણી બનાવી નાખ્યું. હવે ઘરે બહાર હું કામ જાવ આપણે પાણીપુરી ખાવા? બરાબર, 5 મિનિટમાં તૈયાર. હા, અને તમને એમ જ ફીલ થાય કે આપણે બહાર પાણીપુરી ખાઈએ છીએ. ટેસ્ટ કરીને જોઈ લો. બોટલમાં પેક કરીએ છીએ. હવે તમારે સેવપુરી ઘરે ખાવી, દહીપુરી ખાવી એટલે કઈ નઈ, ઈજી. આ બટાકું નાખ્યું, ચટણી નાખી, થોડીક આપણે કાંદા ટમેટા ખાતા હોય ઘરે ઈ યુઝ કર્યા અને આપણે સેવપુરી તૈયાર. આ પાણીપુરી ની અંદર જેટલી વેરાયટી આવે ને, દહીપુરી, પાણીપુરી, ચાટ મસાલો, પછી સેવપુરી, બધું એમાં બની જાય. એવું ભાઈ કહે છે ઉમેશભાઈ. આપણે હવે આ ટેસ્ટ કરી જોઈ કેવું છે. એકદમ જોરદાર આઈટમ છે ભાઈ. ખજૂર ઇડલી ચટણી હો ભાઈ, સ્પેશિયલ ખજૂર ની બનાવે છે. બીજું